કચ્છમાં એમએસયુની બે ગાડીઓ લોન્ચ કરવામાં આવી હતી ત્યારે આતકે ખિલખિલાટ ગાડીનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. કાલે ભુજમાં એમએસયુની બે ગાડીઓ લોન્ચ કરવામાં આવી. આ ગાડી આરોગ્યની સેવા પૂરી પાડે છે તો બીજા નંબરે ખિલખિલાટ ગાડીનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું, જે ગાડી એએનસી પીએનસી મહિલાઓને લોગ આઉટ કેસ તેમજ પિકઅપ કેસ લેવામાં આવે છે. પશ્ચિમ કચ્છમાં કુલ 3 ગાડીનું લોન્ચિંગ થયું તેમજ ઇસ્ટમાં 2 ગાડીનું લોન્ચિંગ કરાયું. ખિલખિલાટ ગાડી પ્રસૂતિવાળી મહિલાઓને લેવા તેમજ મૂકવાનું કામ કરે છે, સાથે એમએચયુની ગાડી છે તે આરોગ્ય માટેની સેવા પૂરી કરે છે. આમ કુલ ગઈકાલે 5 ગાડીઓનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. નમસ્કાર, મારું નામ સંજય ડોલર છે. હું એઝ એ ઈએમઈ ઇમરજન્સી મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ પશ્ચિમ કચ્છમાં ફરજ બજાવું છું. હા, એના બાબત પર હું કહેવા માગીશ કે કાલે જે લોન્ચિંગ થયું, કુલ એમએચયુની 2 ગાડીઓ જે મોબાઈલ હેલ્થ યુનિટ તરીકે ઓળખાય છે, જે ખરેખર રૂરલ ગામ રૂરલ કમ્યુનિટીમાં એ કામ કરે છે અને આરોગ્યની સુવિધા પૂરી પાડે છે. પછી હું જણાવું તો ખિલખિલાટ જે એએનસી પીએનસી બહેનોને ડ્રોપ આઉટને પિકઅપ કેસ લેવામાં આવે છે, જે મુંદ્રામાં જે આપણે પશ્ચિમ કચ્છમાં કુલ 3 ગાડીઓનું લોન્ચિંગ થયું અને ઈસ્ટમાં કુલ 2 ગાડીઓનું લોન્ચિંગ થયું. જે ખિલખિલાટની ગાડીઓ લોન્ચિંગ થઈ છે એમાં સૌથી પહેલાં મેં વાત કરી કે એએનસી પીએનસી બહેનો જે પ્રસૂતા માતા છે તો એને લેવા મૂકવામાં વધારે સુવિધા પૂરી પાડવામાં આવશે અને અમારો પ્રયત્ન એ જ છે કે લોકોને વધારે સુવિધા મળે. અને જે એમએચયુની ગાડી છે તો જે ગામમાં અથવા તો જે કમ્યુનિટીમાં હેલ્થની જે ફેસિલિટી છે ઓછી મળે છે તો ત્યાં એને પૂરી હેલ્થ ફેસિલિટી મળી રહે અને તેના ગામના લોકોને આરોગ્યની સુવિધા લેવા માટે બહારના ગામ ના જવું પડે, એટલા માટે આરોગ્યની સુવિધા વધારી રહ્યા છીએ.